ઝનો પેજ પહોંચ્યા છીએ. બરાબર, પેજ નંબર 17 ખોલો, પેન્સિલ ઇરેઝર પાસે રાખો. ચાલો જો અહીંયા ઝ છે, અહીંયા જો આ ઝ શીખવાનું છે. ઝ થી શું નામ આવે? ઝરણા. ઝરણા એટલે શું થાય? ઝરણું, એ ગુજરાતી. બરાબર, હવે ઝરણું. હવે અહીંયા જો બીજો પ્રશ્ન, ઝ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ઝ ને શોધો અને તેના ઉપર રાઉન્ડ કરો એટલે બિંદુ કરવાનું. તો આ જે બે લાઈન આપી છે એમાંથી આવો ઝ ખોદો જી અને એના ઉપર શું કરશો? રાઉન્ડ કરી નાખો. ચાલો પેન્સિલ થી જેટલા ઝ છે ને એમાં જ. બરાબર, પછી આ ઝ છે એમાં તમારે અહીંયા રંગ પૂરવાનો છે પેન્સિલ અથવા કલર અથવા તો મીણિયા કલર. પછી આ ઝ ને ઘાટો કરવાનો છે. અહીંયા બધા ઝ ના ખાના પૂરા કરવાના છે. જેવું અહીંયા છે ને એવું જ આ બધી લાઈન ની અંદર થઈ જવું જોઈએ. તો ચાલો ડોટ સડાડો અને ઝ લખો અને અહીંયા ફરીવાર લખી અને ઝ લખવા પ્રયત્ન કરો. ચાલો પછી પેજ નંબર 18 ખોલો. બરાબર, હવે અહીંયા આપણે આ શીખવાનું છે. જો એમાં વચ્ચે શું આપ્યું છે? ઝ. તો જે શબ્દ ઝ થી શરૂ થતો હોય તેની સામે લીટો કરવાનો છે. બીજા કે સામે ને, તો ચાલો આ પહેલા ઉપર જોઈએ. છવી આવે છે ઝ નહીં, પછી આ છે ઝરોખા. તો કે છે હા, તો અહીંયા મીંડા થી લઈને અહીંયા સુધી એને અડાડો ઝરોખા. પછી છે ઘર, તો નહીં આવે. પછી છે ઝુલા, તો નહીં આવે. ઝ નથી, બરાબર છે, એટલે આપણે એને નથી કરતા. પછી છે ચરખા, તો નહીં આવે. પછી શું છે? ઝંડા, હળદાળો લીટી. પછી છે ઝરના, હળદાળો લીટી. આવી રીતે આ ત્રણેય લીટી તમારે અડાડવાની છે. અહીંયા જે રાઉન્ડ છે એમાં પેન્સિલ સાવ સહેલું છે, ધીમે ધીમે કરશો તો આવડી જશે. પછી નો પ્રશ્ન હું તમને સૂચના સંભળાવું છું. જો ઝ ની નીચે લીટી કરો એટલે હિન્દી નો ઝ જે ઉપર આવ્યો છે એની તમારે જોવાનો છે. જે ઉત્તરોણ ચિહ્નમાં ઘાટો આવ્યો હોય એની જોવાનું. ચાલો, તો ઝ ગોતી એની નીચે આપણે એની લીટી કરી નાખીએ. જેટલા ઝ ના શબ્દ છે એમાં લખી નાખીએ. બરાબર, તો આવી રીતે આ છ છ શબ્દ નીચે લીટી થઈ ગઈ. હવે શું કરવાનું છે? ઝ થી જુદા અક્ષર પર ચોપડી કરવાની. બધા પેજમાં આપણે કરીએ જ છીએ. ઝ ઉપર કરવાની નથી, ઝ થી જે જુદો છે એના ઉપર કરવાની છે. તો ચાલો, જે ઝ છે એમાં નહીં કરીએ, જે ઝ નથી તેમાં આપણે ચોપડી કરીશું. તો જુઓ જી, તમારે કેટલી ચોપડી થઈ જોઈ લેવાનું. બરાબર થઈ ગઈ છે, ઝ ઉપર કરવાની નહીં. હવે એના પછીનો પ્રશ્ન નીચેનો જુઓ. પઢો ઓર લખો, વાંચો અને લખો. જો અહીંયા છે ને ગુલાબી કલરનો જે અક્ષર આપ્યો છે એ જ બધે લખવાનો છે. તો ચાલો તમે પણ લખી નાખો ઝંડા. તો ચાલો એક કરો, પપ્પા ડાળી ખાટું. અહીંયા એવું જ ફરીથી લખવાનું છે અને લીટી પૂરી કરવાની છે. ઉપર જેવો શબ્દ બનાવ્યો છે એવો જ શબ્દ તમારે લાઈનમાં બનવો જોઈએ. બરાબર થઈ ગયું. નેઝર ના, અહીંયા પણ આપણે ઝ કરીશું ખાટો ટપ્પા ડાળીને. બરાબર, અહીંયા પણ ફાટલીટી અડાડીને અહીંયા પણ ઝ લખીશું. અહીંયા છે ઝુલા, તો અહીંયા પણ આપણે શું કરીશું? ટપ્પા ડાળીને શું કરીશું? અહીંયા પણ પેલા ટપ્પા ડાળીશું, પછી અહીંયા તેના જેવો જ ઝુલાનો શું કરીશું. તો અહીંયા આપણે આ ત્રણ ત્રણ જે ખાના છે એ બધા લખ્યા. અને પછી નીચેનો પ્રશ્ન જુઓ. એ ચાલો તમે તમારી જાતે શીખો જી. ઝ ગોતો અને રાઉન્ડ કરો. એક માપેલો છે, જો દુધિયા કલરનું મેનુ છે ને, તમે પણ પેન્સિલ થી કરો. જો આમાં ત્રીજો અક્ષર છે, આમાં પહેલો છે અને આમાં ત્રીજો છે. ચાલો ત્યાં રાઉન્ડ કરી નાખો. અહીંયા આપણા પેજ નંબર 17 અને 18 પૂરા થયા. તમારી સ્વામાં પણ પેજ નંબર 17-18 સુધી પૂર્ણ હોવું જોઈએ અને ઝ લખવાનો પ્રયત્ન કરો. અસ્તુ.